बनासकांठा जिला भाजप द्वारा आज जिला कार्यकरो अने पदाधिकारी साथ परस्पर वार्तालाप करने माटे वर्चुअल बैठक नु आयोजन करवामां आव्युं हतुं। आ बैठक नो उद्देश्य कोरोना दरमियान लोको सुधी पहुंची लोकोने कोरोना अंगे जागृत करवा अने प्रधानमंत्री नरेन्द्र मोदी ना 6 वर्षना शासन दरमियान करवामां आवेला विकास कार्यो पर चर्चा करवामां आवी हती। सोशियल डिस्टन्स नो भंग ना थाय अने लोको सुधी सरकारनी वात पण पहुंची सके ते माटे आजे भाजप द्वारा वर्च्युअल बैठक नो आयोजन करवामां आव्युं हतुं। भारतीय जनता पार्टी एक एवी पार्टी छे कि जे हमेशा लोको साथे जोडायेली रहे छे। त्यारे वर्तमान समय में कोरोना महामारी चाली रही है त्यारे भारतीय जनता पार्टी द्वारा सरकार की गाइडलाइन पालन थयु ते माटे हवे डिजिटल बैठकों दौर शुरू कर्यो छे। आज भारतीय जनता पार्टी ना जिला एकम द्वारा पण जिला ना कार्यकरो संबोधित बैठक बोलावामां आवी हती। आ बैठक में बनासकांठा जिला ना भाजपना आगेवानो पण जोड़ाया हता, जेमां गुजरात प्रदेश भाजप महामंत्री शब्दशरण ब्रह्मभट्ट अने पूर्व मंत्री शंकरभाई चौधरी, गुजरात वेरहाउसिंग कॉर्पोरेशन ना चेयरमैन मगनलाल माड़ी, बनासकांठा जिला भाजपना महामंत्री भारतसिंह भट्टेसरिया, अमृतलाल दवे सहित भाजपना उच्च होद्देदारों पण जोड़ाया हता। आ बैठक दरमियान प्रधानमंत्री ना 6 वर्षना कार्यकाळ दरमियान हासिल करवामां आवेली सिद्धिओ पर चर्चा करवामां आवी हती, जेमां कश्मीरनी कलम 370 नाबूद करवा उपरांत भारतमां वर्षोथी अटवायेला नागरिक संबोधन कायदा अमल जेवी महत्वनी सिद्धिओ रजू करवामां आवी हती। सबका साथ, सबका विकास ने सबका विश्वास। आ विश्वास की कसौटी पर खराब करवा माटे नरेंद्र मोदीए पगला लीधा छे। तो सीएए सामे खूब रेलियो थई, ना विरोधमां खूब लोको भया पण खरा। आ देशनी अस्मिता साथे जेने नहावानी જોવાનો સંબંધ નથી, એવા તમામ લોકો સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટની સામે હતા। આપણે પ્રદર્શનો પણ જોયા, એ પ્રદર્શનમાં જોડાયેલા લોકોને પણ જોયા અને એમની ભાષા પણ જોઈ। આ દેશનો સામાન્ય નાગરિક એટલું સમજી ગયો કે આ એક્ટનો જે વિરોધ કરે છે એ આ દેશની અસ્મિતા નો એ લોકો ઈચ્છે છે કે રોહિંગ્યા આવી જાય તો ચાલશે, પાકિસ્તાનમાંથી બોર્ડર પાર કરીને કાશ્મીરમાં રહીને આતંકવાદી કોઈ આ દેશમાં આવી જશે તો ચાલશે, પણ જે આપણો વિચારો હિન્દુ આ દેશમાં આવે તો નહીં। बनासकांठा जिल्लाना राजकीय आगेवान अने गुजरात वेरहाउसिंग कॉर्पोरेशनना चेरमेन मगनलाल माड़ीए पण आ प्रसंगे लोकोए पण कोरोना कार्यकाल दरमियान योजवामां आवेली आ वर्च्युअल बैठकनी प्रशंसा करी हती। અને આવી બેઠક કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરવા ઉપરાંત સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે આ ઉપયોગી સાબિત થશે। ભારતીય જનતા પાર્ટી કડા જિલ્લા દ્વારા આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડિજિટલ ઇન્ડિયાની જે વાત છે, મને એમ લાગે છે કે આ કોરોનાની મહામારીમાં ભારતીય જનતા પાર્ટી એક પક્ષ એવો છે કે જેમને સોશિયલ મીડિયાના માધ્યમથી, વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યકર્તાઓથી લઈ અને પબ્લિક સુધી જોડાવાનું જે કામ ચાલુ રાખ્યું છે અને પબ્લિકની સેવા, લોકોની સેવા કરવાનું કામ જે ચાલુ રાખ્યું છે, એ બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ બનાસકાંઠા જિલ્લો અને સર્વે કાર્યકર્તા મિત્રો જે આજની બેઠકમાં જોડાયા હતા એ ખરેખર અભિનંદનને પાત્ર છે। સાથે સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગયા 5 વર્ષ સિવાય વધારાનો 1 વર્ષ એટલે ટોટલ 6 વર્ષ એટલે 1 વર્ષની એમની કાર્યસિદ્ધિ, પબ્લિકમાં કરેલા એમના કામો, એ માટેની પણ આ બેઠક હતી। અને કોરોના મહામારીમાં આપણે સૌ સોશિયલ ડિસ્ટન્સ રાખીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના માટેની પણ અમારા પ્રદેશના મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું હતું। અને હું પણ આપ સૌ જિલ્લાવાસીઓને હજી કોરોના મહામારીથી ડરીએ નહીં, પણ સાવચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, વારે ઘડીએ હાથ ધોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, 2 ગજ કી દૂરી જીવન મેં બહોત જરૂરી એનું સંપૂર્ણ પાલન કરીએ, જો જરૂર ના હોય તો આપણા વડીલો એમને ઘરની બહાર અને મક્કમ મનથી મુકાબલો આપણે અને આપણા પરિવારને સુરક્ષિત રાખીએ,
એ માટે આપને પણ હું વિનંતી કરું છું. આજની બેઠકમાં ખરેખર અમને એવો ભાવ પેદા થયો કે અમે જાણે ખુલ્લી બેઠકમાં જ બેઠા હોઈએ, અને પાર્ટીએ પણ આજે આયોજન કર્યું એ બદલ સૌ આયોજકોનો ખૂબ ખૂબ આભાર.